હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો રાતે શિવને લઈને ગયો તો ક્રિકેટ મેચ, જે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અમારું ચાલે છે ત્યાં, તો થોડો ટાઈમ ત્યાં બેઠો ને બસ આવી ગયા હતા. અને અત્યારે સવારના વાગી ચૂક્યા હશે, 7:30 આજુબાજુનો સમય. જોકે તમને કહી દીધો શુક્રવાર છે, હવે આજના દિવસે બધાની એક એક મેચ છે અને કાલના દિવસે પછી સેમિફાઇનલ ને ફાઇનલ, એટલે કાલે ટુર્નામેન્ટનો છેલ્લો દિવસ છે. બસ આવું કંઈક છે. બા ઉઠી ગયા છે સવારમાં અત્યારે, જો કે એનો ટાઈમ થાય એટલે ઉઠી જ જાય. આખો દિવસ દરમિયાન તો એવી ગરમી હોય છે ને કે બહાર નીકળવાની ઈચ્છા ન થાય, પણ સવારમાં અત્યારે પવન, આજે તો બહુ ઠંડો અને સરસ છે, તો મજા આવે સવારના ટાઈમે. 8 વાગ્યા સુધી એમ થાય કે બહાર જ રહી, પછીથી જેવો 9, 9:30 થાય ને એટલે પૂરું, પછી તડકાનો તાપ પ્રકોપ વધવા માંડે, ત્યાં સુધીનો સમય બહુ સારો હોય. સવારમાં સરકવો ઉતારી લીધો છેલ્લો જે હતો, એ બહુ ધ્યાનમાં આવતો હતો, ધ્યાનમાં નજરમાં આવે એટલે પછી એમ થાય કે ઉતારી લઈ, એટલે એ કામ પતાવી દીધું. રાજા હતો ને એનો એક નોકર હતો, રાજાને નોકર પ્રત્યે બહુ આદરભાવને પ્રેમને, સામે નોકરને પણ એવું, રાજા પ્રત્યે બહુ આદરભાવ અને પ્રેમ. એટલે કાંઈ પણ વસ્તુ હોય ને એટલે પહેલાં રાજા છે એ નોકરને આપે અને પછી નોકર એ વસ્તુ કરીને પછી ને જોઈએ એટલું લે ને બાકીનું રાજાને પાછું આપે, ને આવી રીતનું ટૂંકમાં એ બેયનું હતું. રાજા ગમે કોઈ સારું ફળ કે ગમે મેવા મીઠાઈ કે ગમે હોય ને તો એને નોકર પ્રત્યે એવો આદરભાવ ને તો એના નોકરને આપી દે, પછી નોકર થોડુંક એવું એને જોઈ જરૂર પૂરતું ખાઈ લે ને પછી પાછું રાજાને આપે ને પછી રાજા જમે, તો આવું બધું હાલતું. એમાં એક વખત ક્યાંક શિકારે જવાનું થયું અને અંતરિયાળ વિસ્તાર, તો ક્યાંય સારું કોઈ એવું જાણીતું ફળ કે કાંઈ મળે નહીં ત્યાં, એવામાં એક મોટું બધું ફળ એક દેખાણું ને તો એ ફળ લીધું અને રાજાએ એની ચીરી કરીને ઓલા નોકરને આપી. તો એક ચીરી આપી તો એ કે ખાવું છે, તો એમ કરીને આખી ચીરી બધી ખાવાઈ ગયું. છેલ્લી એક ચીરી બધી ને ત્યારે રાજાએ કીધું કે તું વિવેક ક્યાં ચૂકી ગયો, કે દર વખતે તું એક ચીરી ખા ને પછી તરત મને પાછું આપી દે, ને આમાં તો તે આ છેલ્લી ચીરી હતો હવે હું નહીં દઉં. એટલે રાજા જેવું એને છેલ્લી ચીરી ખાવા ખાધી ને તો એકદમ કડવું હતું, એટલે પછી ઓલા નોકરે કીધું કે જી હાથેથી મીઠા ફળ ખાધા હોય હંમેશા, તો ક્યારેક કોઈક કડવું ફળ આવે તો એનો ત્યાગ કેમ કરવો, એટલે કે હું બધું ખાઈ ગયો. પછી આવી જ એક બીજી વાત, એક રાજાએ પોતાનો એક સેવક તરીકે રાખ્યો હતો ને એ કેરીનો બગીચો સંભાળતો હતો, ને એકવાર રાજાના ખાસ મિત્રો અને અંગત સગા સંબંધીઓ હતા ને એ ત્યાં બગીચે આંટા મારવા ગયા, એટલે એના સેવકને કીધું કે જાઓ તમે આંબામાંથી સારામાં સારી મીઠી કેરી હોય ને એ ગોતીને લઈ આવો અને એ આપણે ખાઈએ. એટલે પછી ઓલો સેવક જઈને ગોતીને લઈ આવ્યો અને આ બધાએ ખાધી, તો ખાટી કેરી હતી. પછી રાજાએ સેવકને ઠપકો દીધો કે તને આટલા વર્ષથી 10 વર્ષથી તું આ આંબાની દેખભાળ કરે છે ને ખબર ન પડી કે આવી ખાટી કેરી લઈ આવાય. આ સેવકે કીધું મને ખબર, મેં આંબામાં ક્યાંય કેરી ચાખી જ નથી મહારાજ, એટલે મને માફ કરો, મને ખબર જ નથી, કારણ કે મેં કોઈ દિવસ આ કેરી આંબાની કેરી ચાખેલી જ નથી, એટલે મને ખ્યાલ ન રહ્યો ને ખાટી કેરી તમને આપી દીધી. પછી તો રાજાએ એને છૂટ દીધી કે તારે બધી કેરીઓ ખાવાની છૂટ, લઈ જવાની છૂટ, પણ બહુ વ્યવસ્થિત રીતે ગમે ત્યારે કેરી પાકે તો એ પહેલો ટોપલો તો એ સેવકને ત્યાં મોકલે. એટલે આવું બધું હોય. આગળ વધીએ ને બતાવીએ, તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. વેદુ ને બા બેસી ગયા છે, વેદુ ઉઠી ગઈ એટલે હવે તારે 2 દિવસ રહ્યા ને, આજ નહીં બે, આજ ને કાલ તો ભણવાનું નથી ને, કા બેગ લઈને જવાનું બપોર પછી ભેળનો પ્રોગ્રામ, સવારમાં ભણવા જવાનું ને બપોર પછી ભેળ, વાહ વેકેશન. તમે પછી રવિવારે તો રાજકોટ ભેગી થઈ જશે, કે નથી થવાનું, થવાનું હે ને. કેટલા દી લગી ન્યા રોકાવાની, કેટલા દિવસ પછી આડા દિવસે અમે કોઈ તેડવા ન આવી, રવિવાર લગી તો જો રોકાવાનું થાય જ, પછી બીજા રવિવાર લગી, એક રવિવાર ને કા બીજી વાર, કા 8 દિન કા 15 દિન, જેટલા દી રોકાવું એટલું, હો કે આખું વેકેશન રોકાવું હોય તો વાંધો નહીં. કોની ઘરે? હા એ તો ન્યાજ વહી જા હે, ન્યાજ વહી જા, એ 2-3 દી અહીંયા રહે પછી વહી જા હે. અઠવાડિયું
પછી તો જાહે નહીં રહી તે કા. ચાલો કાલે તો વેદુબેનને છેલ્લો દિવસ કા ટ્યુશનમાં, પછી વેકેશન. વાહ રે વાહ. તો આજે પણ કેમાં બધા એટલા બધા વેર વિખેર કરી નાખ્યા છે, હે? એની પાછળનું કંઈ સિક્રેટ રહસ્ય હોય તો જણાવો. કેમ બેન, એવું કરો છો? શું કરો છો? એના કામમાં વ્યસ્ત છે ભાઈ, અહીંયા નથી તો સારું છે, નકર તો તારા પન્ના બધા ઠેકાણે પડી જાય. એ બાર નીલકંઠ જોવે છે, ઘનશ્યામ જોવામાં વ્યસ્ત છે. ઓય ઊભો થા ભાઈ, ઊભો થા કે નથી થવાનું? હું જોઉં તું. ચાલો તો બપોરના 1:30 વાગ્યાના બીજા સેશનમાં ફરી પાછો તમારી સામે પ્રસ્તુત છું આવા તડકામાં. તો અત્યારે હમણાં એક બે દિવસથી તો નહીં, પણ કાલ રાતનું જે બધું ક્રિકેટનું જે બધું શેડ્યુલ રેકોર્ડ કરેલું હતું કન્ટેન્ટ, એ બધું હજી એડિટિંગ કરવાનું બાકી છે. કારણ કે થોડોક આજે બીઝી હતો તો જેથી કરીને એ અપલોડ નથી થયું, એટલે એનું એડિટિંગ બાકી રહી ગયું છે, કામ ઉપર ચડી ગયું છે. તો હવે જોઈએ ધીમે ધીમે. આજનો વિડીયો આ જે છે એ પણ ટૂંકો જ આવશે, કારણ કે થોડોક ટાઈમ ઓછો મળ્યો છે, એટલા માટે આજના દિવસે ટૂંકો વિડીયો જ આવશે. અને બીજું એ કે આ વિડીયોમાં થોડી ઓડિયો ક્વોલિટી, કાલનો જે વિડીયો છે એમાં મેં પછી જોયું તો રેકોર્ડ તો થઈ ગયું હતું, પણ આ માઇકમાં થોડો પ્રોબ્લેમના હિસાબે સાઈડમાં એક બેકગ્રાઉન્ડમાં નોઇસ પણ આવતો હતો. તો તમારા બધાનો આભાર જોનારનો કે આવી ક્વોલિટી આવી છતાં પણ તમે ચલાવી લીધું. હવે ટ્રાય કરીશ ઇમ્પ્રૂવ કરવાની. એક બીજું માઇક પણ મગાવેલું છે, આમાં થોડું ક્યારેક એવો પ્રોબ્લેમ થઈ જાય છે, ખેંચાઈ જાય કે એવું કંઈ થાય ને, એટલે પછી અવાજ થોડોક અસ્ત વ્યસ્ત આવે છે. તો આ હતી બધી આડી અવડી વાતો અત્યારની. અને હમણાં થોડું કંઈ શોર્ટ્સ જે હોય એ પણ ક્રિએટ કરવાનો બહુ ટાઈમ મળતો નથી, થોડોક બીજી શિડ્યુલમાં ચાલું છું એટલે થોડોક એવું રહે છે કે શોર્ટ્સ ને એ બધું જે રેગ્યુલર કરતો હોય, ફરી પાછો આ ટુર્નામેન્ટ પતશે પછી થોડો ટાઈમ મળશે એટલે પછી જે રેગ્યુલર કોમેડી શોર્ટ્સ ને એ બધું બનાવું છું એ રેગ્યુલર બનાવતો રહીશ, વચ્ચે વચ્ચે ટાઈમ મળતો રહેશે તો એ કરતો રહીશ. ને અત્યારે તો ક્રિકેટનો માહોલ ચાલે છે તો એ બધું કન્ટેન્ટ તમારી સાથે શેર કરતો રહીશ. એટલે 2-3 દિવસ તમને શાંતિ, હમણાં ઘણા જે બધા રૂટીનનું હું શોર્ટ્સ ને બધી વાતો કરતો હોય એવા એ પ્રકારના વિડીયો હમણાં નહીં, ઓછા આવશે અથવા ટૂંકા આવશે. શોર્ટ્સ તો ટાઈમ મળે ત્યારે કરતો રહીશ. હવે અત્યારે જો જાજુ આ રેકોર્ડ કરી લઉં તો વળી પાછું એડિટ કરવાનો પ્રોબ્લેમ, એટલું બધું એડિટ ક્યારે થઈ રહીએ અને અપલોડ ક્યારે થઈ રહીએ, એટલે એ બધું બેલેન્સથી ચાલવું પડે. જાજુ રેકોર્ડ કરવાનો કોઈ ફાયદો નહીં, પહેલાં અત્યાર સુધીની જે ફાઇલો આવેલી છે એમ જ કહેવાય ને, આમ જોવા જાવ તો જેટલું છે એટલું ક્લિયર કરી નાખીએ પછી આગળ વધીએ. તો પછી એક સાથે શું છે, જાજુ કામ ભેગું ના થાય, આવું છે અત્યારે. અને આજના દિવસે મેચમાં એવું રાખેલું છે કે લેડીઝ લોકોને બાળકોને પણ જોવા માટે આવી શકે છે, ત્યાં સરસ મજાનું આયોજન એમના માટે ગોલા ને એવું બધું આયોજન કરેલું છે. તો સાંજે શિવ નહીં તો નહીં જઈ શકે, નહીં આવી શકે, એનું કારણ છે કે એને શરદીનું થોડુંક એવું કંઈ લે ને તો તરત શરદી થઈ જાય છે એટલે નહીં આવે, પણ એન્જોય કરશું હું એક જઈશ તો. અને જો આવું ઈચ્છા હશે ને આવશે તો પછી બધા એન્જોય કરશું, બસ. તો આવું છે માટે કાલે હું ફ્રી જ હતો એટલે કાલે મેચ નહોતો, આજે તો છે એટલે કાલે હું ને શિવભાઈ જતા ચક્કર જઈ હતા. અને કાલના દિવસે પીચમાં ભાઈ થોડોક ફેરફાર કરેલો હતો, કે પહેલા દિવસે થોડી લાંબી પીચ રાખી હતી, બીજા દિવસે ટૂંકી રાખી હતી, હવે આજે એક્યુરેટ પરફેક્ટ માપની રહેશે એવું નક્કી થઈ ગયું છે. એટલે હવે આજે જોઈએ કેવું મેચ કેવા રમાય છે. કોણ છે, હે? મમલા ભૂંગરા કે મમરા? તારો મોબાઈલ તને ખબર ક્યાં ભૂંગળા છે, મમરા આવ્યા છે એટલે ભમરા ઠેક હોય. હા, પણ હવે ભમરા કે મમરા કે કંઈ ખબર નહોતી પડતી એટલે હવે પાણી બગાડમાં. ઓકે 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 ઓકે. ચાલો, મારા અંકલ આંટીની એનિવર્સરી છે ને તો શિવ વિશ કરે છે કે સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા કાલના વિડીયોમાં કંઈક મળશું, સાંજનું જે કંઈ કન્ટેન્ટ રેકોર્ડ થશે તો એ બતાવશું.